દેશભરમાં 68મા પ્રજાસત્તાક દિનની ઉમંગભેર ઉજવણી થઈ રહી છે, ત્યારે અરવલ્લી જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી મેઘરજ ખાતે કરવામાં આવી હતી. શ્રમ અને રોજગાર મંત્રી દિલીપકુમાર વિરાજી ઠાકોર દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલા આ પર્વ પ્રસંગે કાર્યક્રમમાં હાજર રહેલા દિલીપકુમાર ઠાકોરે જણાવ્યું હતું કે અરવલ્લી જિલ્લાએ પણ ગુજરાતના વિકાસ માટે સિંહ ફાળો આપ્યો છે. નવરચિત અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસામાંથી જ સ્વદેશી ચળવળના પ્રારંભે 1905માં મથુરદાસ ગાંધીએ સ્વદેશી બીડીના કારખાનાની શરૂઆત કરીને સ્વદેશી ચળવળનો પ્રથમ શંખનાદ કર્યો હતો અને સાથે ઉમાશંકર જોશી અને પન્નાલાલ પટેલને પણ યાદ કર્યા હતા. જ્યારે જુદા જુદા ક્ષેત્રે ઉચ્ચ સ્થાન હાંસલ કરનાર યુવકો યુવતીઓ તેમજ અન્ય ક્ષેત્રની તમામ વ્યક્તિઓને સન્માનવામાં આવી હતી અને વિવિધ ટેબલોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સાથે આજથી જિલ્લામાં ઉજાલા યોજના હેઠળ એલઈડી પંખા અને એલઈડી ટ્યુબલાઇટનું પણ વિતરણ કરાયું હતું. અલ્પેશ રાઠોડનો રિપોર્ટ, અરવલ્લી.